ટ્રેન અથવા પ્લેન મારફતે સુરત લાવી સ્પામાં દહે વેપાર કરાવવામાં આવતો હોવાની હકીકત સામે આવી હતી સહિતનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે આરોપીએ બેંક એકાઉન્ટ ખોલાવી વાહનોની લોન મંજૂર પણ કરાવી છે હાલ સુધી ત્રણ જેટલા મોટા વાહનોની લોન લઈ ખરીદી કરવામાં આવી છે જેથી આરોપીઓ વિરુદ્ધ હાલ સુરતના સરથાણા લાલગેટ પાંડેસરા મૈધરપુરા ચોક બજાર અને ઉત્તરાયણ પોલીસ મથકમાં સાત અલગ અલગ ગુના નોંધવામાં આવ્યા છે જેની વધુ તપાસ સુરત શહેર એસઓજી દ્વારા હાથ ધરવામાં આવી છે બનાવટી પુરાવાના આધારે ભારતમાં ઘૂસણખોરી કરતા અને બાંગ્લાદેશથી ચાલતા માનવ તસ્કરીના રેકેટનો પર્દાફાશ કરવામાં સુરત શહેર એસઓજી અને પીસીબીની ટીમને મોટી સફળતા મળી છે જેમાં આગામી દિવસોમાં નવા ખુલાસા થવાની શક્યતા રહી છે